મિત્રો, થોડા વર્ષો પહેલા જ જ્યારે હું નાનો હતો ત્યારે એક ચિત્ર જોયાનું મને યાદ છે. એ ચિત્રનું ટાઇટલ હસ્તી બીબી રોતી બીબી. એક બાજુથી ચિત્ર જોઈએ તો એમ લાગે કે કોઈ રડી રહ્યું છે, અને એ પાનું ઉલટાવીને જોઈએ તો એમ લાગે કે એક ચિત્ર હસે છે. હાસ્યરસ ને હું જ્યારથી ઓળખતો થયો ત્યારથી મને આ ચિત્રનું મહત્વ સમજાયું. હાસ્ય એ બીજું કંઈ નથી પણ એક ગંભીર વિષયને જુદી રીતે જોવાની પ્રક્રિયા છે. આપણા ગઝલકાર મરીઝે કહ્યું છે કે હસી પણ પડું છું વિના કારણે હું, હસી પણ પડું છું વિના કારણે હું, જુદો અર્થ એનો ન કોઈ ઘટાવે, વિવિધતાને ખાતર એ કરવું પડે છે, ભલા ક્યાં સુધી કોઈ આંસુ બહાવે. હવે ડોક્ટર રઈસ મણિયાર, તો હું સુરતથી આવું છું. તમારી સુરતની આસપાસનો દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાંની જે લોકબોલી છે એ ભાષામાં હઝલ છે. એક સુરતી છે, દક્ષિણ ગુજરાતનો રહેવાસી છે, પરણેલો છે, અને એનો એક મિત્ર છે મારા જેવો અથવા કિરણ જેવો, જે લગ્નોત્સુક છે, લગ્ન કરવા માંગે છે. પેલા સુરતીની સલાહ માંગે છે. સુરતી પેલો એને સલાહ આપે છે કે જો હું તને ચેતવી દઉં છું આમાં આટલા આટલા જોખમ છે, પછી પાછળથી તું મને કહેતો નહીં કે મેં તને કીધું નહોતું, તો એનું શીર્ષક છે કેટો નહીં. કે પન્નીને પટાય તો કેટો નહીં, કે પન્નીને પટાય તો કેટો નહીં, ને વાહન જો અથડાય તો કેટો નહીં, કે પન્નીને પટાય તો કેટો નહીં, ને વાહન જો અથડાય તો કેટો નહીં, ને હમણાં તો કેટો છે કે પાપણ પર ઉંચકી લેમ પાપણ, કે હમણાં તો કેટો છે કે પાપણ પર ઉંચકી લેમ, પછી માથે ચડી જાય તો કેટો નહીં, હમણાં તો કેટો છે કે પાપણ પર ઉંચકી લેમ, પછી માથે ચડી જાય તો કેટો નહીં, ને હમણાં તો પ્યાર જાણે રેહમની ડોરી રેશમ, કે હમણાં તો પ્યાર જાણે રેહમની ડોરી, એના પર લુગડા હુકવાય તો કેટો નહીં, હમણાં તો પ્યાર જાણે રેહમની ડોરી, એના પર લુગડા હુકવાય તો કેટો નહીં, ને એની આંખોના અભમાં પંખીના ટોળા, વાહ 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 વાહ, એની આંખોના અભમાં પંખીના ટોળા, પછી ડોળા દેખાય તો કેટો નહીં, પછી ડોળા દેખાય તો કેટો નહીં, ને હમ તુમ ઓર તન્હાઈ બધું ઠીક મારા ભાઈ, કે હમ તુમ ઓર તન્હાઈ બધું ઠીક મારા ભાઈ, પછી પોઈરા અડાય તો કેટો નહીં. વાહ 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 રઈસ, વાહ. આ રઈસે જે બોલીની વાત કરી તને બદલે ટ, મને એક હિન્દી કવિનો પ્રસંગ યાદ આવી ગયો. એમણે લખ્યું હતું, ભૂલેશ્વર મેં ભૂલ ગઈ થી એક લડકી રાસ્તા, વો રોતી થી મેં બતાતા થા. તો એમણે કહ્યું, ભૂલેશ્વર મેં ભૂલ ગઈ થી એક લડકી રાસ્તા, વો રોટી થી મેં બટાટા થા. તો હવે ફરી તુષારભાઈને વિનંતી કરીશ કે એક રચના સંભળાવે. આરંભમાં જ શ્યામલે કહ્યું એમ, આજે ઉપક્રમ જ હસવાનો છે, એટલે એ પ્રકારની જ રચનાઓ વંચાઈ છે અને વાંચવાનો પ્રયત્ન થયો છે. અને હસવા માટે પ્રેમ અને પોલિટિક્સ બંનેને આપણે પ્રિય ગણ્યા છે એવું લાગ્યું બધાની રચનાઓના આધારે. પણ હસી કાઢવા જેવા તો બેમાંથી એકે નથી. એક પ્રણય ગીત કહું છું, હસી કાઢવા જેવું નથી પણ એનો મિજાજ થોડો હળવો રાખ્યો છે. એમ પૂછીને થાય નહીં પ્રેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ, દરિયાના મોજા કંઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ. ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું. ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું. આંખોનો આવકારો વાંચી લેવાનો ભલે હોઠોથી બોલે ખીજું, આંખોનો આવકારો વાંચી લેવાનો ભલે હોઠોથી બોલે ખીજું. ચાહે તે નામ તમે દઈ દો તેને રે ભાઈ, ચાહે તે નામ એને દઈ દો તમે રે ભાઈ, અંતે તો હેમનું હેમ.
એમ પૂછીને થાય નહીં પ્રેમ, ને પગલે પગલે જો તમે પૂછ્યા કરો તો પછી કાયમ ના રહેશો પ્રવાસી. પગલે પગલે જો તમે પૂછ્યા કરો તો પછી કાયમ ના રહેશો પ્રવાસી. મન મૂકી મોહરશો તો મળશે મુકામ, મન મૂકી મોહરશો તો મળશે મુકામ. એનું સરનામું સામી અગાશી, ને મનગમતો મોગરો મળશે વટાવશો વાંધાની વાડ જેમ જેમ. એમ પૂછીને થાય નહીં પ્રેમ, દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ. ફરી એકવાર ડોક્ટર શ્યામલ. એક વાર્તા સ્વરૂપે હાસ્ય કવિતા છે, એટલે થોડી લાંબી છે, પણ અત્યારે ટૂંકી કરી શકું એમ નથી. એનું ટાઇટલ છે પોપટની ઉધરસ. બંનેના જુદા રંગ છે, બંનેના જુદા હાલ છે, બંનેના જુદા રંગ છે, બંનેના જુદા હાલ છે. પિંજરમાં પોપટ લીલો છે, ખુરશીમાં પોપટ લાલ છે. પોપટલાલ માળામાં નથી, પણ ફ્લેટના પહેલા માળે છે. વર્ષોથી તે જુદા જુદા નવા નવા લીલા લીલા પોપટ પાળે છે. પોપટલાલ લીલા પોપટ જેવા જ એવરગ્રીન છે, પણ આ છેલ્લો પોપટ લાવ્યા છે ત્યારથી થોડા ગમગીન છે. ખુરશીમાંનો પોપટ બસ એક વાતથી મુંજાય છે કે પિંજરમાંનો પોપટ આખો દિવસ ઉધરસ ખાય છે. વારે ઘડીએ લીલો પોપટ જોરથી એટલું ખાંસે કે લાલ પોપટ લીલા પોપટને લઈ ગયો ડોક્ટર પાસે. ડોક્ટર કહે આવો આવો પોપટલાલ આવો, કઈ સુધારો છે? ના સાહેબ, પણ લાલને છોડો, આજે લીલાનો વારો છે. પોપટ ભલે નવો છે, સાવ તાજો ને લીલો છે, પણ આવ્યો છે ત્યારથી ઉધરસને કારણે થોડો ઢીલો છે. આની પહેલા આ પોપટના હતા જે બાપને દાદા, આની પહેલા આ પોપટના હતા જે બાપને દાદા, મીઠું મીઠું બોલતા હતા, નહોતા ક્યારે પડતા માદા. પોપટની આ હમણાંની નવી જનરેશન છે, પોપટની હમણાંની આ નવી જનરેશન છે. ખો 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 કરે છે, કોઈ વિચિત્ર ઇન્ફેક્શન છે. દાદાની જેમ પોપટના દાદા, પોપટના દાદાની જેમ હસીને સૌને પ્રણામ કહેતો નથી, ને ઘેર આવતા મહેમાનોને સીતારામ કહેતો નથી. ડોક્ટર કે પોપટલાલ તમે પોપટ ખરા, પણ પોપટ તમારું નામ છે, બધા પોપટની દવા કરવી એ ક્યાં મારું કામ છે. પહેલી વાર પોપટ આવ્યો, બાકી માણસો જ આવે છે, હું માણસનો ડોક્ટર છું ને મને માણસો જ ફાવે છે. પોપટલાલ કહે સાહેબ મામૂલી ઉધરસ છે, આ ક્યાં કોઈ રોગ હઠીલો છે, એમ માની લો કે આજે આ પોપટલાલ લીલો છે. વજન સહેજે ઘટ્યું નથી, એકદમ ભરાવદાર ગાલ છે, લોહી પણ ઓછું લાગતું નથી, જુઓ ચાંચ ખાસી લાલ છે. તીખું તળેલું બંધ છે, મરચું પણ ખાવા આપતા નથી, અને પોપટના ગ્લાસમાં ઠંડુ પાણી પણ અમે રાખતા નથી. વારે વારે ગરમ પાણીના કોગળા અમે કરાવીએ છીએ, ને રાત્રે એના કાંઠલા પર વિક્સ વેપોરબ લગાવીએ છીએ. અને સાહેબ નથી રહ્યો એ ડાળીનો, થઈ ગયો છે જાળીનો. નથી રહ્યો એ ડાળીનો, થઈ ગયો છે જાળીનો. નથી આંબાની ડાળે કે સરવરની પાળે, નથી હવે ગગનમાં એ છે ફ્લેટના માળે. પાંખો એની નામની છે, એ ક્યાં એના કામની છે. આપણી જેમ જ ઘરમાં છે, એ હવે પિંજરમાં છે. કુટુંબનું જ એ અંગ છે, એ ક્યાં હવે વિહંગ છે. તમે ફેમિલી ડોક્ટર છો તો કરો એની સારવાર, તમે ફેમિલી ડોક્ટર છો તો કરો એની સારવાર. મારા કુટુંબના સભ્ય તરીકે એનો પણ છે અધિકાર. ડોક્ટર કહે પોપટને ખાંસી થવાનું કારણ મને ખબર નથી, અને ખાંસી હોય તો શું છે એનું મારણ મને ખબર નથી. શું કહેવાથી એ મોં ખોલે, ને શું કહેવાથી આ બોલે, અરે એને કાકડા હોય કે નહીં એ પણ મને ખબર નથી. આજે પોપટ લાવ્યા છો ને કહો છો કે એને ખાંસી છે, કાલે લાવશો મોર ને કહેશો એની આંખ ત્રાસી છે. હું હોસ્પિટલમાં ભણ્યો છું, નથી ભણ્યો હું ઝાડ ઉપર. આ તો ખરેખર મારી ડિગ્રી ને પ્રેક્ટિસની હાંસી છે. પંખીને પ્યાર કરું છું હું, પણ માણસની સારવાર કરું છું હું. પંખીઓ સ્વીટ લાગે છે, પણ માણસો પાકીટ રાખે છે. પોપટલાલ કહે સાહેબ તમારી પ્રેક્ટિસ માટે અમે કેટલો બધો ભોગ આપ્યો છે, અમારા કુટુંબના દરેક જણે કોઈને કોઈ રોગ રાખ્યો છે. સગા જે આજે સ્વ છે, બધા જયારે શ્રી હતા,
સગા જે આજે સ્વ છે બધા જ્યારે શ્રી હતા યાદ કરો સાહેબ કે તેઓ તમારા દર્દી હતા ડ્રોઈંગ રૂમ ના એમના ફોટા પર જે જે હાર લટકે છે આમ જોઈએ તો સાહેબ એમાં તમારી સારવાર લટકે છે ને ઘરની દરેક બીમારીમાં તમારો સાથ હોય જ છે ને કુટુંબના દરેક જન્મ મરણમાં તમારો હાથ હોય જ છે ને સાહેબ તમારી પાસે જે સારામાં સારી ગાડી છે એનું કારણ અમારા સૌ કુટુંબીજનોની નાડી છે ને તમારા ઘરના ફ્લોર ઉપર જે જે આરસના ટાઇલ્સ છે એ અમારા જ ઘરના સ્ટોન છે એપેન્ડિક્સ છે ને પાઇલ્સ છે કારણ કે ડોક્ટર બક્ષી વિશે એવી વાત સંભળાય છે કે એમના બધા દર્દીઓ ટ્રીટમેન્ટ દરમિયાન ઉડી જાય છે જે દર્દીના હાથમાં ડોક્ટર બક્ષીનું પ્રિસ્ક્રિપ્શન જાય છે એ ક્યાં તો નિર્ધન થાય છે ક્યાં એનું નિધન થાય છે પોપટલાલ કહે સાહેબ જાણું છું સ્વભાવ ડોક્ટર બક્ષીનો આપો નહીં ઇલકાબ તમે એને માનવ ભક્ષીનો જાણી જશે તો માણી દેશે દાવો એ બદનક્ષીનો એના કરતાં તમે જ કરો ઉપચાર આ માદા પક્ષીનો એના નાજુક ગળામાં જો ઉધરસ ઘર કરી જશે સાંભળજો જેના નાજુક ગળામાં ઉધરસ ઘર કરી જશે તો આ બિચારો પોપટ એક લીલી કાબર બની જશે સાહેબ તમે તો હોશિયાર છો કોઈ અક્ષીર દવા ચટાડો પણ ગમે તે કરીને આ પોપટની ઉધરસને મટાડો જરાય કચાશ ના રાખશો આ ઉધરસના નિદાનમાં ડબલ ફી આપીશું સાહેબને આપીશું કશુંક દાનમાં ડોક્ટર કે પોપટલાલ તમે આટલું કહો છો તો કરીશું સારવાર પણ મારે પોપટની ખાંસી માટે કરવો પડશે વિચાર આજે જ હું ઘેર જઈને એના વિશે વિચારું છું કાલે આવજો પાછા તમે હું કોઈ ઉપચાર બતાવું છું ડોક્ટર પહોંચ્યા ઘેર એમને ત્યાં મહેમાન આવ્યા હતા સાથે એમની એમના નાના પિન્ટુને લાવ્યા હતા પિન્ટુ માતા બોલી બેટા અંકલને ગીતો સંભળાવો ઘેર જે પેલો ડાન્સ કરો છો તે આંટીને બતાવો ટીવી જેમ ચાલુ થઈને પિન્ટુ લાગ્યો ગાવા ટીવી જેમ ચાલુ થઈને પિન્ટુ લાગ્યો ગાવા જુદી જુદી રીતે માંડ્યો શરીરને હલાવા શબ્દો ભૂલી જાય તો એની મમ્મી યાદ કરાવે છે ને વચ્ચે વચ્ચે વેરી ગુડ કહીને બેટાને ચડાવે છે જે કંઈ ગાય છે પિન્ટુ એના અર્થને એ ક્યાં જાણે છે ને ડાન્સની ચેષ્ટાઓ તો એના ડેડી મમ્મી જ પીછાણે છે આ અસંસ્કારી અશ્લીલ છે એવી ક્યાં એને અક્કલ છે એ ક્યાં કશું સમજે છે એ કરે છે એ તો નક્કલ છે ચોળી ચુંદડી ખટિયા અટરિયા કબૂતરના ગીતો ગાય છે ચોળી ચુંદડી ખટિયા અટરિયા કબૂતરના ગીતો ગાય છે ને ડોક્ટરની આંખ સામે પેલો પોપટ ઉધરસ ખાય છે પિન્ટુને જોઈ ડોક્ટરના મનમાં થયો એક ઝબકારો કે પોપટ સાવ નિરોગી છે એ ભોળો છે બિચારો શું છે પ્રણામ કે ઉધરસ શું છે એને ક્યાં કઈ સમજણ છે એ જે ખોખો કરે છે એ તો આંધળું અનુકરણ છે બીજે દિવસે ક્લિનિક ઉપર જ્યાં આવ્યા પોપટલાલ ડોક્ટર સાહેબે એમને સીધો કર્યો એક સવાલ કે પોપટલાલ મને બસ એક જ વાત જાણવામાં રસ છે કે પોપટ સિવાય આજુબાજુમાં કોને કોને ઉધરસ છે પોપટલાલ કે હું ને મારા ઘરના ને આસપાસના રહેવાસી છે એ સૌમાંથી ઘણા બધાને ઘણા વખતથી ખાંસી છે ડોક્ટર કહે કે આખો દિવસ એને તો બસ ખોખો ખો સંભળાય છે પ્રણામ સીતારામ ક્યાંથી બોલે એ નકલી ઉધરસ ખાય છે ઘરમાં બધા ખોખો કરે છે ક્યાં ઉધરસને મટાડે છે પોપટને કઈ થયું નથી એ તો બસ ચાળા પાડે છે જાઓ જઈને ડ્રોઈંગ રૂમમાં પોપટને લટકાવો ને આસપાસથી મારો કરતી ઉધરસને અટકાવો જે સારું ને સંસ્કારી છે જે સારું ને સંસ્કારી છે તમામ બોલી શકે છે પોપટ પ્રણામ બોલી શકે છે સીતારામ બોલી શકે છે અને છેલ્લે નયનભાઈ એમની એક રચના રજૂ કરશે આ એક બીજી કવિતા બીજી છોકરીની છે એણે એના પ્રેમીને કહ્યું કે અક્ષય તું મને એટલા માટે ચાહે છે ને કે મારા બાપા પાસે ઘણા બધા પૈસા છે અક્ષય કહ્યું કે એટલા માટે નહીં પણ એટલા માટે ચાહું છું કે મારા બાપા પાસે ઘણા બધા પૈસા નથી આ એ બીજી છોકરીની કવિતા છે અમારી ગલીની એક છોકરી સુંદર ને ફરીબી
અમારી ગલીની એક છોકરી સુંદરને ફરેવી, ગલીના યુવાનોને મન ગરમા ગરમ જલેવી. અમારી ગલીની એક છોકરી સુંદરને ફરેવી, ગલીના યુવાનોને મન ગરમા ગરમ જલેબી. એક પછી પંક્તિઓ સાંભળજો કે એક પછી એક મૂરતિયા જુએ પણ પસંદ ના પડે જેટલી સુરતિયા જુએ. એક પછી એક મૂરતિયા જુએ પણ પસંદ ના પડે જેટલી સુરતિયા જુએ. મંગળ નડે ને શનિ જેના બાપ પાસે મની જ મની. મંગળ નડે ને શનિ જેના બાપ પાસે મની જ મની. મેં પૂછ્યું શી વાત છે આવવાની ક્યારે બારાત છે. મેં પૂછ્યું શી વાત છે આવવાની ક્યારે બારાત છે. મીઠું મીઠું હસી ને મીઠું મીઠું શરમાતા બોલી, અંકલ રાહ જોઉં છું કે આવો અવાજ આવે ગેબી, યહી હે રાઈટ ચોઈસ બેબી. આહા ક્યા બાત હૈ, ક્યા બાત હૈ. અંકલ રાહ જોઉં છું કે આવો અવાજ આવે ગેબી, યહી હે રાઈટ ચોઈસ બેબી. આહા ક્યા બાત હૈ. તો મિત્રો, હસીને આપણે બધા બહુ મોટી ધડ મારીએ છીએ, કારણ કે મનુષ્ય જે કેવું પ્રાણી છે કે જે હસી શકે છે. તમે પાડોશમાં કોઈનું અવસાન થયું હશે, એની આગલી રાત્રે કૂતરાના રડવાનો અવાજ સાંભળ્યો હશે, અને તમે એક લિસ્ટ પણ તૈયાર કર્યું હશે, પણ કૂતરાઓને હસતા તમે ક્યારેય નહીં જોયા હોય. મનુષ્ય જે કેવું પ્રાણી છે કે જે હસી શકે છે. અને કોઈકે બહુ સરસ કહ્યું છે કે જે માણસ ક્યારેય હસતો ના હોય એને કોઈ દિવસ ગંભીરતાથી લેવો નહીં. અને જે માણસ એકવાર પણ ખડખડાટ મુક્તપણે હસ્યો હોય એ કોઈ દિવસ નઠારો નહીં થાય. તો આ બે તારણો સાથે તમારા જીવનમાં ક્યારેક હસવાના, હસાવવાના, રડવાના કે રડાવવાના પ્રસંગો આવશે, ત્યારે હાસ્યરસને યાદ કરીને તમે એને માણશો તો ઓર મજા આવશે. ધન્યવાદ.